मॉर्निंग क्लास आज आप बीजी कंडीशन भणशु ब्रेन एब्सेस। तो ब्रेन एब्सेस शू है? ब्रेन एब्सेस इज ए कंडीशन इन विच ए इन्फ्लामेशन एंड कलेक्शन ऑफ इन्फेक्टेड मटेरियल इज ए पस इन द ब्रेन एंड इट्स कैविटी। मतलब क्या में शू थे? ब्रेन एब्सेस इज ए कंडीशन इन विच इन्फ्लामेशन एंड कलेक्शन ऑफ, मतलब ब्रेन चेनी अंदर शू थे? का तो इन्फेक्शन एंड इन्फ्लामेशन थे, अथवा तो शू थे? कलेक्शन ऑफ इन्फेक्टेड मटेरियल एज ए पस, मतलब शू थे? पस कलेक्शन थे इन द ब्रेन एंड इट्स केविटी, मतलब कि ब्रेन अथवा तो ब्रेन की केविटीज से एनी अंदर शू आवशे? कलेक्शन ऑफ पस आवशे, एना लीधे शू थे? ब्रेन एब्सेस। मतलब कि ए कंडीशन ने शू कहेवाशे? ब्रेन एब्सेस कहेवाशे। तो जनरली शोर्ट में याद रखो तो शू आवशे? कलेक्शन ऑफ पस इन ब्रेन, बराबर? ब्रेन एंड ब्रेन કેવિટીસ, તો એ કોના લીધે કલેક્શન ઓફ પસ થશે? તો ઇન્ફેક્શન અને ઇન્ફ્લામેશન ના લીધે થશે। તો ઇટિયોલોજી શું કહે છે કે બ્રેન એબ્સેસ છે કઈ રીતના થશે? તો સૌથી પહેલું શું છે? ઇયર ઇન્ફેક્શન, કે જો આંખમાં આપણે જે કાન છે એમાં ઇન્ફેક્શન થયું હશે તો જે ઇન્ફેક્શન છે એ સ્પ્રેડ થઈને ક્યાં આવશે? બ્રેઇનમાં આવશે, કેમ કે ઇયર છે એ બ્રેઇનના નજીકના પાર્ટ્સમાં છે। પછી ડેન્ટલ એબ્સેસ, મતલબ કે જે દાંત છે એની અંદર એબ્સેસ સ્પ્રેડ થઈને ક્યાં આવશે? બ્રેઇનમાં। પછી એપિડ્યુરલ એબ્સેસ, મતલબ કે જે બ્રેઇન છે એના જો એપિડ્યુરલ લેયરમાં ઇન્ફેક્શન થયું હશે તો એ છે આખે આખામાં ઇન્ફેક્શન ફેલાવશે, બરાબર? પછી તો કે એન્સેફેલાઇટિસ, તો એન્સેફેલાઇટિસ આપણે હમણાં જ ભણ્યા કે શું હતો? ઇન્ફેક્શન એન્ડ ઇન્ફ્લામેશન ઓફ બ્રેઇન એન્ડ બ્રેઇન કેવિટીસ। તો એ જે ઇન્ફેક્શન એન્ડ ઇન્ફ્લામેશન છે એ વધી ગયું હશે તો એના લીધે શું થશે? તો કે બ્રેઇનની અંદર પસનું કલેક્શન થશે તો એને શું કહેવાશે? બ્રેઇન એબ્સેસ કહેવાશે। પછી તો કે માસ્ટોઇડાઇટિસ, તો માસ્ટોઇડાઇટિસ છે એ કોના દ્વારા થશે? તો કે એ શું છે? એક પ્રકારનું મિડલ લેયરનું ઇન્ફેક્શન છે। તો ઇન્ફેક્શનમાં શું થશે? તો કે માસ્ટોઇડ બોન છે એ ડેમેજ થશે તો એના લીધે શું આવશે? ત્યાં પસ કલેક્શન થશે। તો એ જે માસ્ટોઇડાઇટિસ છે એ ક્યાં આવ્યું? મિડલ ઇયરમાં આવ્યું, તો ત્યાંથી જે પસ કલેક્શન થશે તો એક કોના ઇન્ફેક્શન ઇન્ફેક્ટેડ કરશે? બ્રેઇનને। પછી મેનિન્જાઇટિસ, બરાબર? મેનિન્જાઇટિસ પણ સેમ જ છે કે ઇન્ફેક્શન ઇન્ફ્લામેશન ઓફ મેનિન્જસ લેયર, તો જે ઇન્ફ્લામેશન છે એમાંથી જે પસનું કલેક્શન થશે તો એ ક્યાં આવશે? બ્રેઇન એબ્સેસ, બરાબર? પછી તો કે હેડ ઇન્જરી, કે પેશન્ટ છે એ કોઈ પણ એને એક્સિડન્ટ કે કોઈ પણ ટ્રોમા થયું હશે અથવા તો કોઈ પડી ગયું હશે તો હેડમાં ઇન્જરી થઈ હશે, બરાબર? તો એ જે ઇન્જરી છે ત્યારે એને કેવું કર્યું હશે કે મને વાયગું નથી, બહુ લોહી બોઈ નહીં નીકળ્યા, તો એને જવા દીધું હશે। એમાંથી ને એમાંથી એને ઇન્ટરનલ ઇન્જરીના લીધે શું આવશે? પસ કલેક્શન થશે। તો એ પસ કલેક્શન શું કરશે? પછી બ્રેન એબ્સેસનું ફોર્મ કરશે। તો સૌથી પહેલા શું હતું? ઇયર ઇન્ફેક્શન, ડેન્ટલ એબ્સેસ, પેરાનઝલ ઇન્ફેક્શન, માસ્ટોઇડાઇટિસ, એપિડ્યુરલ એબ્સેસ, એન્સેફેલાઇટિસ, મેનિન્જાઇટિસ એન્ડ હેડ ઇન્જરી। તો પેથોફિઝિયોલોજી શું કહે છે કે બ્રેઇન એબ્સેસ કઈ રીતના થશે? તો સૌથી પહેલા તો શું આવશે? ડ્યુ ટુ ઇટિયોલોજિકલ ફેક્ટર્સ, ઇટિયોલોજિકલ ફેક્ટરને કારણે શું આવશે? તો કે એમાં શું થશે? બ્રેઇનમાં પસ કલેક્શન થશે, બરાબર? કે મતલબ કે બહારના જે કોઈ પણ ઓર્ગન છે, બહારનું જે કોઈ પણ ઇન્ફેક્શન છે એને આગળ ફેલાવશે, તો ત્યાં આપણું બ્રેઇન છે શું કરશે? તો કે બ્રેઇનમાં શું આવશે? ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ ઇન ધ બ્રેઇન ટીસ્યુ, કે જે બ્રેઇનના ટીસ્યુ છે એ શું આપશે? ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ આપશે। તો એના માટે એ શું કરશે? ઇન્ફ્લામેટરી પ્રોડક્ટ્સ વધારશે, મતલબ એ શું કરશે? એક્યુમ્યુલેશન ઓફ ઇન્ફ્લામેટરી પ્રોડક્ટ્સ છે, જે ઇન્ફ્લામેટરી પ્રોડક્ટ્સ છે એને મારવા માટે શું કરશે? બ્રેઇન ટીસ્યુ છે એ શું કરશે? ઇમ્યુન રિસ્પોન્સ આપશે। તો એના માટે શું થશે? ડેડ બ્રેઇન સેલ કલેક્ટેડ ઇન કેવિટીસ, મતલબ કે જે જે બહારના જે ઇન્ફેક્ટેડ મટીરિયલ છે એની સાથે જે લિમ્ફોસાઇટ છે ફાઇટ કરશે, તો જે ડેડ બ્રેઇન સેલ્સ છે કે જે ઇન્ફેક્ટેડ છે, બરાબર, જે ડેડ થઈ ગયા છે એ ક્યાં કલેક્ટ થશે? બ્રેઇનની કેવિટીસમાં કલેક્ટ થશે। બ્રેઇનની કેવિટીસમાં કલેક્ટ થશે તો શું થશે? એમાં પસ આવશે, બરાબર? પસ કલેક્શન ઇન કેવિટીસ, બ્રેઇનની કેવિટીસમાં એ જે ડેડ સેલ્સ છે એ કલેક્ટ થશે તો એ આગળ જતા શું કરશે? પસનું ફોર્મેશન કરશે। પસનું ફોર્મેશન કરશે તો શું આવશે? કમ્પ્રેશન ઓફ બ્રેઇન ટીસ્યુ એન્ડ મેનિન્જસ, મતલબ કે બ્રેઇનના ટીસ્યુમાં કમ્પ્રેશન આવશે, પ્રેશર વધશે, અથવા તો ક્યાં વધશે? મેનિન્જસમાં। તો એના લીધે શું આવશે? ઇન્ક્રીઝ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર, ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર છે એ ઇન્ક્રીઝ થશે અને એના લીધે શું આવશે? સાઇન એન્ડ સિમ્પટમ્સ બતાવશે। જો પહેલેથી જોઈએ તો શું થશે? ઇટિયોલોજિકલ ફેક્ટર્સના કારણે જે બ્રેઇન ટીસ્યુ છે એ શું આપશે? ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ આપશે, ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ આપશે તો શું આવશે? ઇન્ફ્લામેટરી પ્રોડક્ટ્સ છે વધશે, એના લીધે શું થશે? જે બ્રેઇનના જે ટીસ્યુ છે એની
ડેથ થશે, જે કેવા છે ઇન્ફેક્ટેડ ટિશ્યુ છે, બરાબર, એની ડેથ થશે. અને જે છે ક્યાં આવશે તો કે કેવિટીસમાં કલેક્ટ થશે. કેવિટીસમાં કલેક્ટ થશે તો એ આગળ જઈને શું કરશે, પસનું કલેક્શન કરશે. એના લીધે શું આવશે તો કે કમ્પ્રેશન ઓફ બ્રેઇન ટિશ્યુ એન્ડ મેનિંજસ, કે જે મેનિંજસ લેયર છે અથવા તો બ્રેઇન ટિશ્યુ છે એની અંદર કમ્પ્રેશન આવશે. એના લીધે શું થશે, ઇન્ટ્રાક્રેનલ પ્રેશર ઇન્ક્રીઝ થશે અને એ શું બતાવશે, સાઇન એન્ડ સિમ્પટમ્સ બતાવશે. તો સાઇન એન્ડ સિમ્પટમ્સ શું કહે છે મેનિંજ બ્રેઇન એબ્સેસના, તો કે હેડેક, બરાબર. હેડેક કોના લીધે થશે, તો કે ઇન્ટ્રાક્રેનલ પ્રેશર વધશે, બરાબર, તો એના લીધે કોન્ટ્રેક્શન વધશે, તો એના લીધે પેશન્ટને શું થશે, હેડેક થશે. પછી કન્ફ્યુઝન, પેશન્ટ છે કેવું હશે, કન્ફ્યુઝ હશે. પછી તો કે બ્રેઇન એબ્સેસ જો બહુ વધારે પ્રમાણમાં થઈ ગયું હશે તો પેશન્ટ છે કેવું હશે, કોમામાં હશે, બરાબર. પછી વોમિટિંગ, ફીવર, ફટીગ. પછી હેમિપેરેસિસ, હેમિપેરેસિસનો મતલબ શું થશે, તો કે એક ટાઈપનો પેરાલાઇસિસ છે. પણ એ પેરાલાઇસિસ કોની અંદર કેવી રીતનો થશે, તો કે હાફ પાર્ટમાં થશે. પેશન્ટનું જે બોડી છે એનો હાફ પાર્ટ છે કેવો થશે, પેરાલાઇસિસ થઈ જશે, બરાબર. તો એને શું કહેવાશે, હેમિપેરેસિસ. પછી એફેસિયા, તો એફેસિયામાં શું થશે, તો કે પેશન્ટ છે એ પોતાનું જે પ્રોડક્શન ઓફ સ્પીચ છે એ કેવી થશે, એબનોર્મલ થશે, કે સરખું બોલી શકશે નહીં, કે એનું જે બોલવાની જે પેટર્ન છે એ બોલતા બોલતા કેવું થઈ જશે, બંધ થઈ જશે. એનું જે બોલવાની જે સ્ટાઇલ છે એ કેવી થઈ જશે, ચૂપ થઈ જશે. એના લીધે શું આવશે, કે બ્રેઇન એબ્સેસના લીધે એફેસિયા થશે. એફેસિયાનો મિનિંગ શું થશે, તો કે ઇનએબિલિટી ઓર ઇમ્પેર્ડ એબિલિટી ટુ અન્ડરસ્ટેન્ડ એ પ્રોડ્યુસ એ સ્પીચ, મતલબ પેશન્ટ છે એને કેવું થશે, તો કે એને બોલવું હશે પણ એ બોલી શકશે નહીં, બરાબર, કે એનું પ્રોડક્શન ઓફ સ્પીચ છે એમાં શું થશે, ઇમ્પેરમેન્ટ આવશે. પછી ડ્રાઉઝીનેસ, સીઝર આવશે પેશન્ટને અને ઇન્ક્રીઝ આઈસીપી. તો એના ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશનમાં જોઈએ તો શું હશે, તો કે હિસ્ટ્રી કલેક્શન હશે, આપણે હિસ્ટ્રી કલેક્ટ કરશું પેશન્ટની, કે તમને કંઈ ઇન્ફેક્શન છે અથવા તો તમને મેનિન્જાઇટિસ છે, બરાબર, તો આપણે એ બધું કલેક્ટ કરશું. અથવા તો શું પૂછશું કે તમારું ક્યાં એક્સિડન્ટ થયું હતું, બરાબર, હેડ ઇન્જરી થઈ છે કે નહીં. પછી ફિઝિકલ એક્ઝામિનેશન, બ્લડ ટેસ્ટ, બ્લડ ટેસ્ટમાં શું ચેક કરશું આપણે, કે એને કોઈ ઇન્ફેક્શન છે કે નહીં. પછી ઇલેક્ટ્રોએન્સેફાલોગ્રાફી, ઈઇજી ટેસ્ટ કરશું. ઈઇજી ટેસ્ટ દ્વારા આપણે શું જોઈ શકશું, તો કે એનું જે આઈસીપી છે એ નોર્મલ છે કે નહીં. પછી એક્સરે, સીટી સ્કેન, એમઆરઆઈ એન્ડ સીએસએફ એક્ઝામિનેશન. તો સીએસએફ એક્ઝામિનેશન છે એ કોના દ્વારા થશે, કઈ રીતના થશે, તો કે લંબાર પંક્ચર કરીને. પછી શું આપશું, તો કે મેનેજમેન્ટ. તો મેનેજમેન્ટમાં શું આપશું, જો બેક્ટેરિયાને લીધે થયું હશે તો એન્ટીબાયોટિક્સ, અથવા પછી એન્ટી કન્વર્ઝન. જો પેશન્ટ છે ને સીઝર આવતા હશે અથવા તો એને પેરાલાઇસિસ થશે તો આપણે એને શું આપશું, એન્ટી કન્વર્ઝન્સ આપશું. એન્ટીવાયરલ, જો વાયરલ ઇન્ફેક્શન હશે તો એનાલ્જેસિક્સ એન્ડ કોર્ટિકોસ્ટીરોઇડ્સ. એન્ડ હજી એક કરશું આપણે, શું કરશું, એ સર્જિકલ પ્રોસીજર છે, ડીકમ્પ્રેશન પ્રોસીજર. ડીકમ્પ્રેશન પ્રોસીજર મતલબ મિનિંગ પરથી, નામ પરથી તમને મિનિંગ ખબર પડે કે એમાં શું કરશે, ડીકમ્પ્રેશન કરશે, બરાબર. તો ડીકમ્પ્રેશન કોની અંદર કરશે, નર્વ્સની અંદર કરશે અથવા તો કેવિટીસની અંદર કરશે. તો જે કેવિટીસ છે અથવા તો જે કોઈ પણ નર્વ્સ છે જેની અંદર પસ કલેક્શન થયું છે એને રિમૂવ કરશે, એને શું કહેવાશે, ડીકમ્પ્રેશન પ્રોસીજર. એમાં શું કરશે, તો કે જે સ્કલ છે એનો પાર્ટ છે એને ઓપન કરી અને શું કરશે, જેટલી પણ જગ્યાએ પસ કલેક્શન છે એને રિમૂવ કરી અને પાછો જે છે એને ઓપરેશન પૂરું કરી નાખશે, મતલબ કે જે પાછો જે સ્કલનો પાર્ટ છે એને પ્લેસ કરી દેશે, બરાબર. એને શું કહેવાશે, ડીકમ્પ્રેશન પ્રોસીજર. તો આજે શું ભણ્યા આપણે, બે કન્ડિશન ભણ્યા, એન્સેફેલાઇટિસ એન્ડ બ્રેઇન એબ્સેસ. બંને કોના લીધે થાય છે, તો કે ઇન્ફેક્શનના લીધે થાય છે, બરાબર, બ્રેઇનના ઇન્ફેક્શનના લીધે બંને થશે. પણ બંનેની વચ્ચેનો ડિફરન્સ શું છે, તો કે એન્સેફેલાઇટિસમાં ખાલી ઇન્ફેક્શન થશે, જ્યારે બ્રેઇન એબ્સેસ છે એની અંદર શું થશે, પસનું કલેક્શન થશે, બરાબર. તો આપણે એના ઇટિયોલોજીમાં શું આવશે, તો કે ઇયર ઇન્ફેક્શન, ડેન્ટલ એબ્સિસ, પેરાનઝલ ઇન્ફેક્શન, માસ્ટોડાઇટિસ અથવા તો એપિડ્યુરલ એબ્સિસ, એન્સેફેલાઇટિસ, મેનિન્જાઇટિસ અથવા હેડ ઇન્જરી. પછી તો કે ઇટિયોલોજિકલ ફેક્ટર શું કહે છે, તો કે જેટલા પણ ઇટિયોલોજી પેથોફિઝિયોલોજી શું કહે છે, તો કે જેટલા પણ ઇટિયોલોજિકલ ફેક્ટર્સ છે એના લીધે શું કરશે, બોડી છે, બ્રેઇન છે, ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ આપશે, એના લીધે ઇન્ફ્લામેટરી પ્રોડક્ટ્સ વધશે, બરાબર. એના લીધે શું થશે, ડેડ બ્રેઇન સેલ છે કેવિટીમાં કલેક્ટ થશે, કેવિટીસમાં કલેક્ટ થશે એટલે શું થશે, પસનું કલેક્શન થશે. એના લીધે શું થશે, કમ્પ્રેશન આવશે બ્રેઇનની અંદર, એના લીધે આઈસીપી થશે અને સાઇન્સ એન્ડ સિમ્પટમ્સ બતાવશે. પછી તો કે ક્લિનિકલ મેનિફેસ્ટેશનમાં બધા કોમન જ છે, પણ બે છે ન્યૂ છે, હેમિપેરેસિસ એન્ડ એફેસિયા.
હેમિપેરેસિસ મતલબ શું થશે, પેરેસિસ નો મીનિંગ શું થશે, પેરાલાઇસિસ થશે. તો હેમી છે તો જે આપણી બોડી છે એના હાફ પાર્ટમાં પેરાલાઇસિસ થશે, અથવા તો એફેસિયા. તો એફેસિયા એટલે શું છે, તો કે ઇનએબિલિટી અથવા તો ઇમ્પેરમેન્ટ ઓફ પ્રોડક્શન ઓફ સ્પીચ, કે જે પેશન્ટની જે પ્રોડક્શન ઓફ સ્પીચ છે એમાં ઇમ્પેરમેન્ટ આવશે, બરાબર. પછી ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન કરશું, તો એમાં શું કરશું, જનરલી શું કરશું, સીએસએફ એક્ઝામિનેશન કરશું, ઇઇજી કરશું એન્ડ બ્લડ ટેસ્ટ કરશું. પછી મેનેજમેન્ટ.